નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? શું કહે છે જેડબલી, ગુજકેટ અને નીટની તૈયારી બરાબર ચાલે છે ને? દોડાવજો, તૈયારી છે આપણે સરસ રીતે કરવાની છે, જેથી કરી અને ઓછા ટાઈમમાં વધારે માર્ક આપણે આવે એવી તૈયારી આપણે કરવાની છે બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન જોયું, આજના લેક્ચરમાં આપણે ચોથું ચેપ્ટર રાસાયણિક ગતિવિધિ વિશે વાત કરવાની છે. રાસાયણિક ગતિવિધિને લગતા સૂત્રો પણ મેં તમને અહીંયા બોર્ડ ઉપર આપી દીધેલા છે કે જે એમસીક્યુ સોલ્વ કરવા માટે આટલા ઇક્વેશન કરી નાખ્યું તો તમારા માટે ઈઝી રહેશે. તો આ બધા એમસીક્યુનો એક સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર, કે જેથી કરીને તમારે ક્યાં ક્યાં એમસીક્યુ સોલ્વ કરવા એ તમને ખબર પડે અને ક્યાં ક્યાં સૂત્રોનો ઉપયોગ કરવો એની ખબર પડે બરાબર. ઓકે, ચાલો જોઈએ. હવે આપણે રાસાયણિક ગતિની ખબર છે કે પ્રક્રિયકમાંથી નિપજો બને, પ્રક્રિયક છે સમય સાથે ઘટતા જતા હોય અને નિપજો છે એની સાંદ્રતા સમય સાથે વધતી જતી હોય. તો માનો કે કોઈ પણ એક પ્રક્રિયા આરમાંથી ઈ થાય છે, રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ બને છે, તો આર માટે પ્રક્રિયકના વેગ માટે હું શું લખી શકું? માઇનસ ડેલ્ટા આરના છેદમાં ડેલ્ટા ટી, એની સાંદ્રતા ઘટે છે એટલે આગળ માઇનસ થઈ ગયું છે. જ્યારે પ્રોડક્ટ પી માટે નિપજ માટે આપણે લખીએ છીએ ડેલ્ટા પીના છેદમાં ડેલ્ટા ટી. હવે માનો કે કોઈ પણ એક પ્રક્રિયાનો ક્રમ છે, એ પ્રક્રિયાના ક્રમ માટે પહેલાં તો એનો વેગ જોતો હોય તો તમારે સમીકરણનો ઉપયોગ કરવો પડે. વેગ બરાબર કે ઇન્ટુ એ રેસ્ટુ એક્સ ઇન્ટુ બી રેસ્ટુ વાય બરાબર. હવે આપણે એમસીક્યુ સોલ્વ કરશું કે જેનાથી તમને પ્રક્રિયાનો ક્રમ ખબર પડે કે કેટલામાં ક્રમની પ્રક્રિયા છે બરાબર. આ પ્રક્રિયાનો ક્રમ આપણને ખબર છે કે પૂર્ણાંકમાં હોઈ શકે અને અપૂર્ણાંક હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે બરાબર. એ આપણે એમસીક્યુ હમણાં જોશું એટલે ખબર પડશે. ત્યાર પછી છે કે પ્રક્રિયાનો એકમ, તો પ્રક્રિયાના ક્રમનો એકમ ગોતવા માટે તમારે આ એક ખાલી સૂત્ર યાદ રાખવું, કે બરાબર સાંદ્રતાના છેદમાં સમય ઇન્ટુ એકના છેદમાં સાંદ્રતાની એન ખાલી. જેટલામાં ક્રમની પ્રક્રિયાનો તમારે એકમ જોતો હોય ત્યાં અહીંયા એન બરાબર એટલા મૂકી દેવાનું. સાંદ્રતા છે મોલ પ્રતિ લીટરમાં લેવાની અને સમય છે સેકન્ડમાં લેવાનો. તો આ સૂત્ર ઉપરથી જો હું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો એકમ કાઢું તો અહીંયા મોલ પ્રતિ લીટરના છેદમાં સેકન્ડ ઇન્ટુ મોલ પ્રતિ લીટરની કેટલી ઘાત? શૂન્ય ઘાત. આ નીકળી જાય તો મોલ પ્રતિ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થાય એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એકમ શું થશે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એ જ રીતના પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો જો એકમ ગોતીએ તો એ થશે સેકન્ડ ઇન્વર્સ, અને એ જ રીતના દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો તમે જો એકમ ગોતો તો એ થશે મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ગુજકેટ માટે આ આટલો ભાગ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી એકાદ એમસીક્યુ હશે હશે ને હશે જ બરાબર. કા પ્રક્રિયાનો ક્રમ શોધવાનો અને કા પ્રથમ દ્વિતીય અથવા શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એકમ ગોતવા માટે. ત્યાર પછી આવે છે સંકલિત વેગ સમીકરણ. શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ ત્યાં તમે ટાઈપ કે જે છે કે બરાબર આર જીરો માઇનસ આર ના છે માટી, કે જે આર જીરો છે શરૂઆતની સાંદ્રતા છે અને આર છે અંતિમ સાંદ્રતા છે. ત્યાર પછી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ આવે કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ ના છે માટી લો આર જીરો ના છેદમાં આર. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ આવે કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ ના છેદમાં ટી ઇન્ટુ લો આર જીરો ના છેદમાં આર, કે જ્યાં આર જીરો છે શરૂઆતની સાંદ્રતા, આર છે અંતિમ સાંદ્રતા અને ટી છે આ આર જીરોમાંથી આર થવા માટે લાગતો સમય છે. ત્યાર પછી આવે અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા કરીએ તો એવી થાય કે જે સાંદ્રતા જે સમયે બરાબર જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા ઘટીને અડધી થઈ જાય તે સમયને તેનું અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે છે. કોઈ એક સમય કે જે સમયે એની સાંદ્રતા ઘટીને અડધી થઈ જાય એ સમયને તે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહેવામાં આવે છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય છે આ સમીકરણ પરથી મેળવી શકાય છે T1 હાફ બરાબર R0 ના છેદમાં 2K,
અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1½.693k આ સમીકરણની મદદથી અર્ધ આયુષ્ય સમય છે તે મોટી શકે છે. ત્યારબાદ આવે આહરણીય સમીકરણ કે જે ગુજકેટ માટે અગત્યનું નથી, કારણ કે ગુજકેટમાં આ ટોપિક છે નહીં, પણ નીટના વિદ્યાર્થી માટે આ ટોપિક અગત્યનો છે. આહરણીય સમીકરણ કે k બરાબર a ઇન્ટુ e^(-ea)rt. તો કે જ્યાં k છે એ શું છે, તો કે આ અચળાંક છે, a છે એ આહરણીય અચળાંક છે, e છે એ ઊર્જા છે કે જે જૂલ પ્રતિ મોલમાં હોય છે, r છે એ વાયુ અચળાંક છે, અને t છે એ શું છે, તાપમાન છે. તો છોકરાઓ રાસાયણિક ગતિકીના MCQ સોલ્વ કરવા માટે તમારે આટલી થિયરીની છે એ જરૂર પડશે. વધારે પડતા MCQ આમાંથી અને આટલામાંથી જ હોય છે, આની બહાર MCQ જાતા નથી. તેના માટે ચેપ્ટર નંબર 4 માટે છોકરાઓ દ્રાવણો ચેપ્ટર, વિદ્યુત રસાયણ અને રાસાયણિક ગતિકી આ ત્રણ ચેપ્ટરમાંથી દાખલાઓ છે, એટલે આમાંથી મેક્સિમમ છે એ પૂછાતું હોય છે, અને પૂછાતું હોય છે તો બધાયમાંથી, પણ આમાંથી તમારે થોડું રિઝનિંગ ટાઈપ થાય કે કઈ રીતનો MCQ સોલ્વ કરવો એ શીખવાનું થાય. તો આ જે ત્રણ ચેપ્ટર છે એને ખાસ આપણે એટલે જ પહેલાં લીધા છે, અને આપણે 1x1 ચેપ્ટર છે જોતા જઈએ છીએ. વચ્ચે ખાલી એક ચેપ્ટર હેલો આવ્યું, અને હેલો એને કીધું હતું કે તમને ઓર્ગેનિક પણ સાથે સાથે આપવું જોઈએ, એટલે આ જે ચેપ્ટર છે એ બધા ખાસ તૈયાર કરજો. તમારી પાસે યોગી છે, એ યોગીમાં પણ પાછળ JEE અને NEET માટેનો જે પોર્શન આપેલો છે આ લેક્ચર ભરીને એ પોર્શન પણ સોલ્વ કરજો. એટલે આ લેક્ચર ભરો, એટલે એ ચેપ્ટરના જેટલા પણ તમારી પાસે રેફરન્સ બુક હોય, જે પણ બુક હોય, એમાંથી જેટલા MCQ એ બધા સોલ્વ કરી નાખવાના, એટલે એની મેક્સિમમ પ્રેક્ટિસ થઈ. જો મેક્સિમમ પ્રેક્ટિસ થઈ જશે તો પછી એ તમને ચેપ્ટર છે એવું લાગશે, ઇઝી લાગશે, બરાબર. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ. પહેલો જ MCQ છે, હાઇડ્રોજન વત્તા આયોડિન ગિવ્સ 2H. હાઇડ્રોજન વત્તા આયોડિન ગિવ્સ 2 મોલ્સ ઓફ HI. આ પ્રક્રિયા માટે સાચો વિકલનીય વેગ નિયમ જણાવો. પ્રક્રિયક છે માઇનસ, નિપજ છે પ્લસ, અને જે મોલ હોય બરાબર એ ક્યાં આવે, તો કે નીચે છેદમાં. તો આને હું કઈ રીતના લખી શકું, તો કે આ થાય માઇનસ BH2 ડિવાઇડેડ બાય DT માઇનસ BI2 ડિવાઇડેડ બાય DT બરાબર 1/2 BHI. આને વિકલનીય વેગ સમીકરણ કહેવાય, જે જે માઇનસ છે એ આપણને ખબર પડે કે પ્રક્રિયક છે, બાકીના શું છે, તો કે નિપજ છે. એના પછી આવે આહરણીય સમીકરણ k બરાબર હમણાં છે એટલે કે
એટલે કે અહીંથી મને કે મળી જશે 0.693/45 કરીશ એટલે આન્સર આવશે 0.0156 મિલિમીટર ઇક્વલ્સ. એટલે આ છોકરા શું મળશે મને એનું મૂલ્ય મળશે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગનું સમીકરણ k બરાબર 2.303 / t log r 0/r. આપણે તો સમય જોઈએ છે એટલે હું આ સમયને સૂત્રનો વત્તા બનાવું તો કે ક્યાં આવે અહીંયા આવે એટલે આ જ સમીકરણ ઉપરથી t ને અહીંયા લઈ લો અને k ને અહીંયા લઈ લો. હવે બધી કિંમતો મૂકીએ શરૂઆતની સાંદ્રતા માનો કે આપણે 100 લઈ લઈએ r 0 100 લેતા કારણ કે 99.9% પૂરી થાય છે એવું આપણને કીધું છે તો અંતિમ સાંદ્રતા r બરાબર શું થાય તો કે 100 માંથી 99.9% તો પૂરી થઈ ગઈ છે તો બાકી કેટલી છે 0.1 એટલે r 0 બરાબર 100 મૂકીશ અને r બરાબર શું મૂકીશ 0.1 તો આમાં કિંમત મૂકો તેથી r બરાબર 2.303/k ની વેલ્યુ છે 0.0154 એને ગુણ્યા લોગ r 0 ની સાંદ્રતા એટલે કે 100/r અંતિમ સાંદ્રતા કેટલી છે 0.1. તો આ રીતના સાદું આપશો એટલે આનો જે જવાબ આવશે એ કેટલો આવશે તો કે આ તેથી બરાબર 2.303/0.0154 એને ગુણ્યા લો આ 1/10 એટલે શું આવશે લોગ 1000. લોગ 1000 એટલે શું લખાય લોગ 10^3 ત્રણ ભાગ છે ગુણાકારમાં આવે ત્યારે કહી દેવાનું t બરાબર 2.303/0.0154 એને ગુણ્યા લોગ 10^3 આ 3 છે ગુણાકારમાં આવે એટલે 2.303 એને ગુણ્યા 3 લોગ 10 વેલ્યુ 1/0.0154. હવે આ લોગ 10 વેલ્યુ 1 થાય આ બધાને સાદું કાપશો એટલે છેલ્લો જે આન્સર આવશે એ આવશે 448.636 મિનિટ. કારણ કે અહીંયા મિનિટનો જવાબ પણ કેમાં આવે મિનિટ પણ વાવ ઉપર આપણને ઓપ્શન આપ્યા છે ને કલાકમાં આપ્યા છે ઓપ્શન આવા છે છોકરા એ છે 5 કલાક બી છે 7.4/5 કલાક સી છે 7 કલાક અને ડી ઓપ્શન આપ્યો છે 5.5 કલાક. મિનિટમાં મળી ગયો અમારે શું કરવાનું છે અને કલાકમાં ફેરવવાનું છે તો કલાકમાં ફેરવવા માટે મને 60 વડે ભાગી નાખીશ બરાબર આને શું કરે 60 વડે ભાગી નાખીશ એટલે જે મને આન્સર મળશે એ મળશે 5 કલાક છે એ મળશે એટલે કે t આના પ્રમાણે ફેરવું તો શું થાય 7 × 35 ને 4 = 39 આન્સર આવશે અને 60 વડે ભાગીશ ને તો એટલે 7 × 35 = 39 કલાક એટલે 7.4/5 કલાક આવો આન્સર છે એ આવશે. તો આ નીટમાં પૂછાયો એમ શીખ્યું છે 4 માર્કમાં પૂછાયો સરસ મજાનો બરાબર છે. ત્યાર પછી મેં એમ શીખ્યું સોલ્વ કરીએ કે જે ગુજકેટ રિલેટેડ છે ગુજકેટ માટે પણ એમ શીખ્યું છે એ આવી શકે ખૂબ જ શાંતિથી દાખલા કરવાના છે શાંતિથી ભણશો એટલે દરેક વસ્તુનો આન્સર છે એ આવડી જ જાય ખાલી તમારે શું કરવાનું છે તો કે સમીકરણ યાદ રાખતા આવડવા જોઈએ. એક રેડિયોસક્રિય તત્વ ઓરડામાં છલકાઈ ગયેલું છે તેનો T½ 30 દિવસ છે બરાબર એનો T½ કેટલો છે 30 દિવસ છે. તેની પ્રારંભિક સાંદ્રતા જોખમી કરતા 10 ગણી વધારે છે. પ્રારંભિક સાંદ્રતા પહેલા કરતા 10 ગણી વધારે છે તો ઈ રૂમમાં કેટલા દિવસ પછી દાખલ થઈ શકશો એવું આપણને પૂછ્યું છે બરાબર. શું કીધું છે તો કે એની સાંદ્રતા છે એ પહેલા કરતા કેવી છે તો કે 10 ગણી પહેલા 10 ગણી વધારે અને પછી કેટલી થઈ છે તો કે એના 10 માં ભાગ્યું. તો આના ઉપરથી આપણે જો સમીકરણ મેળવીએ
તો શું લખવું પડે? તો કે આરટી ના છેદમાં આર 0 બરાબર શું થાય? તો કે આરટી ના છેદમાં આર 0 બરાબર 1 ના છેદમાં 2 ની n ઘાત. આ નીટ અને ઝેડ બની માટે યાદ રાખજો. આપો જેને એમસીક્યુ પૂછાય ત્યારે આરટી ના છેદમાં આર 0 બરાબર 1 ના છેદમાં 2 ની n ઘાત. હવે આપણને એવું કીધું છે કે એની પ્રારંભિક સાંદ્રતા જોખમી કરતા 10 ગણી છે, એટલે પ્રારંભિક સાંદ્રતા આર 0 કેટલી થાય? 10 ગણી, પછી 10 જેટલી ઓછી થાય, એટલે 1 ના છેદમાં 2 અને 1 ના છેદમાં 2 ની n ઘાત. અહીંયા કાઈ ન હોય તો શું હોય? 1 હોય. આયા 1 આ બેને હું કમ્પેર કરું, બરાબર આ બેને હું શું કરું? કમ્પેર કરું એટલે 10 ની 1 ઘાત બરાબર 2 ની કેટલી ઘાત થાય? n ઘાત થાય, બરાબર. 10 ની 1 ઘાત બરાબર 2 ની કેટલી ઘાત થાય? n ઘાત થાય. હવે આને હું લોગ લગાડી દઉં તો આ શું થાય? લોગ 10. આ છે ગુણાકારમાં આવે તો શું થાય? n log 2, બરાબર. શું થાય? n log 2. તો અહીંથી હું n ની કિંમત મેળવું તો n ની કિંમત શું થાય? લોગ 10 ની વેલ્યુ 1 અને લોગ 2 છેદમાં આવે. લોગ 2 ની વેલ્યુ 0.310, એટલે 0.310. લોગ ટેબલમાં તમે જોશો એટલે ખબર પડશે. એટલે 1 ના છેદમાં 0.310 કરો એટલે આન્સર આવશે 3.339. આ મને n ની કિંમત મળી. કેની? n. હવે સમય છે t, એને શું કરવું પડે? તો કે 1/2, આ n ને 1/2 પડે ગુણવું પડે. તો t બરાબર શું થાય? n ઇન્ટુ t 1/2. એટલે n કેટલી છે? તો કે 3.339. t 1/2 કેટલો હતો? 30 દિવસ. 3.339 ગુણ્યા 30 કરશો એટલે આન્સર આવશે 99.67 દિવસ. એનો મીનિંગ એમ કે જે રેડિયો સક્રિય તત્વ છે એ ઓરડામાં ઢોળાઈ ગયું છે, ફેલાઈ ગયું છે. એ ઓરડામાં તમે 100 દિવસ પછી જાઓ તો તમને કંઈ નુકસાન કરશે નહીં. તો આ વસ્તુ એક યાદ રાખવાની, એક આ સમીકરણ અને એક આ સમીકરણ. આર ટી ના છેદમાં આર 0 બરાબર 1 ના છેદમાં 2 ની એન ઘાત અને ટી બરાબર એન ઇન્ટુ ટી 1/2 બરાબર. આ સમીકરણ છે એ યાદ રાખવું પડશે. ચાલો એના પછી વાત કરીએ તો એમસીક્યુ હોય તો એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ 10 અંશ સેલ્સિયસ તાપમાનના વધારા સાથે બમણો થાય છે. જો તાપમાનમાં 50 અંશ સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલો વધશે? બરાબર, 10 અંશ સેલ્સિયસનો વધારો કરો તો કેટલો થાય છે? બમણો થાય છે, એટલે 2 ગણો વેગ થાય છે. તો એમાં 50 અંશ સેલ્સિયસનો વધારો કરો તો ભાઈ કેટલો વધે એનો વેગ? તો સિમ્પલ છે, 50 અંશ સેલ્સિયસનો વધારો કરો એટલે 5 ગણો વધારો કર્યો એટલે 2 ની 5 ઘાત જેટલો વધે. 2 ની 5 ઘાત કરો એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 2 2 4 4 2 8 8 2 16 16 32 કેટલો વધશે? 32 ગણો વધશે. 10 અંશ સેલ્સિયસ તાપમાને બમણો થતો હોય તો 50 અંશ સેલ્સિયસ તાપમાને કેટલો થાય? 32 ગણો. હવે આપણને એમ પૂછે કે ભાઈ 60 અંશ સેલ્સિયસ તાપમાને કેટલો થાય? તો કે 2 ની 6 ઘાત છે. 70 અંશ સેલ્સિયસ તાપમાને કેટલો થાય? 2 ની 7 ઘાત છે. આ રીતના આરસીક્યુ 50 રીતે પૂછી શકે, પણ આપણે શું કરવાનું? 2 ની n ઘાત જેટલા ગણો કીધો હોય, આ અહીંયા 3 ગણો કીધો તો 3 ની ઘાત કરો, 4 ગણો કીધો તો 4 ની ઘાત કરો, બરાબર. એટલે આ સિમ્પલ લેંગ્વેજમાં છે, આ રીતના સોલ્વ છે એ થઈ જાય, બરાબર. એના પછી એક પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર 4.606 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત સેકન્ડ ઇન્વર્સ છે. k બરાબર કેટલું છે? 4.606 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત સેકન્ડ ઇન્વર્સ છે. પ્રક્રિયકના 2 ગ્રામમાંથી 0.2 ગ્રામમાં થતા ઘટાડા માટે કેટલો સમય જરૂરી છે? 2 ગ્રામ માંથી 0.2 ગ્રામ જેટલો ઘટે તો એના માટે સમય કેટલો લાગી છે? કેનું મૂલ્ય આપ્યું છે અને જે પ્રક્રિયક છે 2 ગ્રામમાંથી 0.2 ગ્રામ જેટલો ઘટે તેના માટેનો સમય કેટલો? હવે આપણને છોકરાઓ ખબર છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303 ના છેદમાં t log શરૂઆતની સાંદ્રતા ના છેદમાં અંતિમ સાંદ્રતા બરાબર r0 ના છેદમાં rt, એટલે કેટલી? 2. કેટલી? 0.2 છે.
બરાબર, તો મારે તો k ની વેલ્યુ આપી છે કે t ને સૂત્રમાં કરતા બનાવ્યા તો k ને આયા નથી બરાબર, તો t બરાબર શું થશે 2.303 ના છેદ માં k એટલે 4.606 એને ગુણ્યા 10 ની માઈનસ 3 ઇન્ટુ log 2 ના છેદ માં 10 એટલે 20 ના છેદ માં 2 કરો એટલે 10 આન્સર આવે, log 10 ની વેલ્યુ તો કેટલી થઈ જાય 1 થઈ જાય બરાબર, એની વેલ્યુ કેટલી થઈ જશે 1, એટલે કે આનો ટોટલ આન્સર કરશો તો t બરાબર આવશે 500 સેકન્ડ, એટલે 500 સેકન્ડ છે એટલો સમય થશે શું કરવા માટે, એટલે 2.2 જેટલો ઘટાડો થાય એના માટે, કેટલી સેકન્ડ થશે 500 સેકન્ડ થશે, રેડી? એક આ દાખલો હતો, એના પછી વાત કરીએ તો આપણો લેક્ચર નંબર કેટલામો છે 5મો બરાબર, લેક્ચર નંબર આપણે 5મો ભણીએ છીએ, ત્યાર પછી દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ, મેં તમને કીધું હતું આ સમીકરણ પરથી તમે ગોતી શકો કે જેનો એકમ થશે મોલ પ્રતિ લીટર ની માઇનસ 1 ઇન્ટુ સેકન્ડ ની માઇનસ 1 બરાબર, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખના ઢાળનું મૂલ્ય, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખના ઢાળનું મૂલ્ય કેટલું થશે માઇનસ કે જેટલું, કેટલું માઇનસ કે જેટલું, એના પછી આવે જો આ નીટ ને રિલેટેડ એમસીક્યુ છે, બહુ જ સરસ એમસીક્યુ છે, જો એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય સમય 15 મિનિટ હોય તો 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વમાંથી 1 કલાકના અંતે કેટલા ગ્રામનું ક્ષયન થયું હશે, એક રેડિયોએક્ટિવ તત્વ છે કે જેનો અર્ધ આયુષ્ય સમય 15 મિનિટ છે તો 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વમાંથી 1 કલાક પછી કેટલો ગ્રામ રેડિયોએક્ટિવ તત્વ છે એનું ક્ષયન થયેલું હશે, હવે આ સિમ્પલ રીત, એક સિમ્પલ રીત તમને કહું તો માનો કે સ્ટાર્ટિંગમાં એ 0 છે, એ 0 આપણને એમ કીધું કે એનો અર્ધ આયુષ્ય સમય કેટલો છે 15 મિનિટ બરાબર, તો 15 મિનિટ એ કેટલું થાય એ 0/2 જેટલું છે, રેડી એ 0/2 આપણને એમ કીધું છે 1 કલાકના અંતે એટલે 60 મિનિટ થાય તો બીજી 15 મિનિટ પછી એટલે 15માં 15 મિનિટ તો 30 ત્યારે એ 0 ના કેટલા ભાગનું થશે તો કે આના અડધા ભાગનું ચોથા ભાગનું થાય પછી એમાં ઉમેરો 45 એટલે શું થાય તો કે એ 0 ના છેદમાં 4 ના અડધા કેટલા થશે તો કે 8 પછી નહીં 45 એટલે 60 એટલે એ 0 ના કેટલા થશે તો કે 16 માં ભાગ, મતલબ કે અહીંથી આપણને એક રીતના ડાયરેક્ટ ખબર પડી જાય કે કેટલું થશે તો કે એનું ક્ષયન કેટલું થશે એ 0 ના છેદમાં 16, એટલે કે એ 0 ના છેદમાં 16 થાય એટલે 60 મિનિટ ને અંતે, 60 મિનિટ ને અંતે આપણને 50 ગ્રામ રેડિયોએક્ટિવ તત્વ કીધું છે એટલે 50 ના છેદમાં મારે શું કરવું પડે 16, તો 50 ના છેદમાં 16 તો એટલે કેટલો જથ્થો બાકી છે 3.125 ગ્રામ જેટલો જથ્થો બાકી છે, આપણને એવું પૂછ્યું છે કે ક્ષયન કેટલું થશે મતલબ કે ખવાય કેટલો થયો, ટોટલ કેટલો હતો 50, એમાંથી 3.125 બાદ કરો એટલે આન્સર આવશે 46.875, કેટલો આવશે 46.875 ગ્રામ, આ મેં શું કર્યું ગણતરી કરી એક રીઝનિંગ કહે છે કે ભાઈ 15 મિનિટમાં અડધો થાય તો 30 મિનિટે ચોથા ભાગનું થાય, 45 મિનિટે આઠમા ભાગનું, 60 મિનિટે 16માં ભાગ, 16માં ભાગ થાય તો 50 ના છેદમાં 16 કરો એટલે 3.125 ગ્રામ છે એ ક્યારે બાકી છે તો કે છેલ્લે કલાક પછી, તો ટોટલ 50 હોય એટલે 3.125 માઇનસ કરો તો જેટલો ખવાણો એટલો ખબર પડે 46.875 ગ્રામ છે એ ખવાણો હોય, જો આમ તમારે ન કરવું હોય તો આ રીત નંબર 1 છે, રીત નંબર 2 ની હું તમને ગાઈડલાઈન આપી દઉં તમે એ પ્રમાણે ફોલો કરો તો આન્સર આવે છે, રીત 2 આવડી મેથડ કે ભાઈ t1/2 બરાબર શું થાય 0.693 ના છેદમાં k બરાબર, આ આપણી પાસે છે, હવે k ની વેલ્યુ મારી પાસે નથી લાવવાની, k ના સૂત્રનો કરતા બનાવો તો k બરાબર શું થશે 0.693 ના છેદમાં t1/2, અહીંયા તમે કિંમત મૂકજો 0.693 ના છેદમાં t1/2 એટલે 15 આવ્યો એટલે
એટલે આન્સર આવશે 0.0462 ઇન્વર્સ ઇન્વર્સ રાઈટ. હવે આપણી પાસે સમીકરણ છે k 2.303 ના છેદમાં t log r 0 ના છેદમાં r. હવે અહીંથી તમને k ની વેલ્યુ મળી ગઈ તો તમારે તો શું જોઈએ છે, તો કે સમય છે કેટલો 60, k ની વેલ્યુ આવે સમય છે 60 log r 0, r 0 શરૂઆતની સાંદ્રતા કેટલી હતી 50 અને પછી r t. તો આના ઉપરથી તમારે log ની ગણતરી કરવી પડે ને n t log લેવો પડે ને પછી છેલ્લે આન્સર 3.12 આવશે. અહીંથી તમે કહો k ની વેલ્યુ આવે t ની વેલ્યુ છે એ t ની વેલ્યુ એટલે કેટલી છે, તો કે 60 મિનિટ, r 0 છે 50 લેજો અને r t ને એમાંથી સબ્જેક્ટ લેજો એટલે 3.12 જ આવશે. પછી યાદ કરવું પડશે એટલે આ રીત નંબર 1 છે ઈઝી પડશે, આ રીત નંબર 2 છે તમને ટાઈમ કન્ઝ્યુમિંગ રીત થઈ જશે બરાબર, એટલે આ પણ કરી શકાય. કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી રીત છે એ બહુ જ ફાયદાકારક છે, તમારો સમય તો જાણા છે, તમે ગણતરી કરો તો નિયર અબાઉટ તમારી 5-7 મિનિટ છે વહી જાય બરાબર. કારણ કે લોગ લીધો ને એન્ટી લોગ લીધો ને એના કરતાં આવી ટ્રીક છે એ જ શીખવાની હોય છે. એના પછીનો એમસીક્યુ કરીએ. હવા પણ બહુ પૂછાય છે, પ્રક્રિયા એ વિરુદ્ધ બી છે એમાં પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા વેગ 3 ગણો થાય છે, તો આ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કેટલો હશે? માનો કે પહેલી પ્રક્રિયા છે ને એ R1 છે, E અવિધ છે, K ઇન્ટુ R^x, આનાથી આપણને પ્રક્રિયાનો ક્રમ મળે. બીજું છે એમાં શું કરવામાં આવે છે, તો કે આપણને એમ કીધું છે કે પ્રક્રિયા વેગ છે, પ્રક્રિયકની સાંદ્રતા કેટલી ગણી કરવામાં આવે છે 3 ગણી, એટલે R2 બરાબર શું થાય 3R1, તો R1 ની કિંમત એમાં મૂકો 3 × K ઇન્ટુ એટલે 4 ની શું થાય
2x નેગેટિવ હોય x તો 2x બરાબર x એટલે x બરાબર 1 થાય તો અહીંયા પણ આની સમીકરણ તો આવે 1 દુત્યાંશ ક્રમની પ્રક્રિયા થાય કારણ કે આમાંથી 50 એમસીક્યુ બનાવવા હોય તો 50 એમસીક્યુ પણ છે એ બનાવી શકાય તો આ રીતનો આપણો આ ચેપ્ટર નંબર 2 છે કે જેમાંથી પૂછાતા જે એમસીક્યુ છે મેં તમને કીધા નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ વસાણ વિજ્ઞાન વિશે વાત કરશું તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી બધાને જય ભગવાન મહાદેવ હરે.